नमस्कार विद्यार्थी मित्रों, हूँ जयेश जेसाणी, मानसापुर अंग्रेजी हाई स्कूल भुज। विद्यार्थी मित्रों, आज आप धोरण 12 में 17मो काव्य मेड़ो आपो तो तेना विषे आप अभ्यास करीशुं। तेना कवि छे हरिंद्र दवे, जन्म तारीख 19/9/1930, अवसान छे 23/3/1995। अहींया ए काव्यनो प्रकार छे गीत। तो कवि अने पत्रकार एवा श्री हरिंद्र जयंतीलाल दवेनो जन्म कच्छमां आवेला खंभरा गाममां थयो हतो। आसव मौन अर्पण समय सूर्योपनिषद मनन हयाती तमे याद आव्या मार्गे मळ्या ता श्याम एमना काव्य संग्रह छे चाल वरसादनी मौसम छे अने तमे याद आव्या एमने समग्र ए कविताना संचयो छे। एमना काव्यो गीतोमां प्रभु प्रेम प्रणय वेदना व्यथा तेमज खुमारी जेवा भावो ऋजु मधुर वाणीमां आज्ञा लय भावना माधुर्य साथे व्यक्त थया छे। पळना प्रतिबिंब अनागत माधव क्याय नथी अने मुखवटो ए गांधीनी कावड़ तेमनी जाणीती नवलकथाओ छे। वात करी आपणे के सांप्रत जीवनना समस्याओने ए कुट प्रश्नोनो कलात्मक आलेखन एमां जोवा मळे छे अने युगे युगे एमनो दीर्घ नाटक छे। कृष्ण अने मानव संबंधो मां एमणे कृष्ण निमित्ते मानव जीवन अंगे चिंतन प्रगट कर्युं छे। शब्द भीतर सुधी एमनो अड़वा निबंधोनो संग्रह छे। संपादन तेमज अनुवाद क्षेत्रे पण तेमणे नोंधपात्र ए काम कर्युं छे। तो अहींया आपणे वात करी हरिंद्र दवे एमना ए परिचय। त्यार पछी साहित्य माटे साहित्य सेवा माटे एने रणजीत राम सुवर्ण चंद्रक ए अर्पण थयो हतो। गजल संग्रह हयाती माटे दिल्ली साहित्य अकादमीनो એ પારિતોષિક મળ્યું હતું। કબીર સન્માન દ્વારા એમની સાહિત્યિક પ્રતિભાને પુરસ્કારવામાં આવી હતી। તો અહીંયા વાત કરીએ છીએ કે મેળો આપો તો એ ગીતમાં શેના વિશે વાત કરવામાં આવી છે। તો જોઈએ આપણે કે આપણે આ જીવનમાં સામાન્ય સ્થિતિ સંજોગો તો એવા હોય છે કે જેમાં એકલો મનુષ્ય એ એકલતા અનુભવે ત્યારે ટોળું સમૂહ મેળા જેવો આનંદ માણે। કે જીવનમાં એ સામાન્ય સ્થિતિ હોય એવા સંજોગો હોય તો એવા સંજોગો હોય છે કે જેમાં એકલો માણસ એકલો મનુષ્ય જે છે એ એકલતા અનુભવે ત્યારે ટોળું સમૂહ મેળા જેવો આનંદ માણે છે। એટલે કે જ્યારે મનુષ્ય એકલો હોય ત્યારે એને એવો અનુભવ થાય છે કે જાણે કે હું કોઈ ટોળા સાથે છું, જાણે કે કોઈ સમૂહ મેળામાં ફરતો હોય એવો આનંદ માણતો હોય છે। હરિન્દ્ર જેવા સમર્થ કવિને લોકજીવનના વ્યવહારની આ વાત મંજૂર નથી। સંત કે કવિની જેમ કેટલાકને એકલતા લાગી એકલતા ભરી ભરી લાગે છે એવા ઘણા બધા સંતો થઈ ગયા, કવિઓ થઈ ગયા। તો આવા એ સંતોને અને કવિઓને કેટલાકને એકલતા પણ ભરી ભરી લાગે છે અને કેટલાકને ટોળું એ પીડા આપે છે। કેટલાક એવા મનુષ્યો છે કે એ લોકોને આ ટોળું પીડા આપતી હોય એવું લાગતું હોય છે। તો આ અનુભવ સાપેક્ષ છે, તે જીવન રસથી સભર છે, તે કોઈ પણ પરિસ્થિતિમાં આનંદ મગ્ન હોય છે અને એવો માનવી જ ક્યારેક ખરેટાણે ખરા અર્થમાં માનવી છે જેમનો સંઘ અને સત્સંગ સર્વ સમાવેશક બનતો હોય। વ્યવહાર જગતના એ વિવિધ હાથ વગા રૂપકો દ્વારા ઉદાત દિલેર મનુષ્યની ખૂબીને માણવા મમડાવાનું ઉચેરું ઇજન આપી અને હરિન્દ્ર એક નવો રાહ ચિંતે છે, એક નવો જ રસ્તો આપણને દેખાડે છે। ઘણી વખત એકલો મનુષ્ય એકલતા અનુભવે ત્યારે ટોળું સમૂહ મેળા જેવો આનંદ એ માણતો હોય છે। અહીંયા કવિ સરસ મજાનું એક ગીત એ આપેલું છે
કે મેળો આપો તો એક માનવીની સંગ અને એકલતા આપો તો ટોળી એટલે કે જો સંગાથ આપો તો ખરા માનવીનો આપજો સંગાથ આપો તો ખરા માનવીનો આપજો અને જો એકલતા આપો તો ટોળાની વચ્ચે આપજો જો એકલતા આપો તો ટોળાની વચ્ચે આપજો આવું કે છે જીવતર આપો તો એવું આપો કે શ્વાસ એના કેતના કસુંબાને ઘોડે તો અહીંયા વાત કરે છે કે જીવતર આપો તો એવું આપો કે દરેક શ્વાસ એ આનંદના નશામાં કેપમાં એ મગ્ન રહે ત્યાર પછીની પંક્તિમાં કહે છે કે તરતા ન આવડે લગાર અને તગતગતા તરતા ન આવડે લગાર અને તગતગતા તડકાનો દરિયો લલકાર અહીંયા વાત કરે છે કે સંઘર્ષના સામનો સંઘર્ષમાં સામનો કરવાની એ હિંમત ન હોય ને મુસીબતનો એ સાગર સામે લલકારતો હોય તો પણ ડગવું નહીં એટલે કહે છે કે તરતા ન આવડે લગાર અને તગતગતા તડકાનો દરિયો લલકારે એવામાં અહીંયા એ સંઘર્ષનો સામનો કરવાની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે એ કરવાની હિંમત ન હોય અને મુસીબતોનો સાગર એ સામે લલકારતો હોય તો પણ હું ડગું નહીં અને થાકેલી આંખો અંજાતી નથી તોય થોડા મૃગજળ ચડકે છે મઝધારે એટલે અહીંયા કહે છે કે ક્યારેક જીવનમાં એ નિરાશા મળી હોય તો પણ ઝાંઝવાના જળની જેમ એટલે કે મૃગજળની જેમ એ આશા અમર રહે એવી તું મને શક્તિ આપજે આવું હરીન્દ્ર દવે એના ગીતમાં લખે છે થાકેલી આંખો અંજાતી નથી તોય લોકો તોય થોડાક મૃગજળ ચડકે છે મઝધારે એટલે વાત કરે છે કે જીવનમાં ક્યારેક તો નિરાશા મળી જાય તો પણ ઝાંઝવાના જળની જેમ એટલે કે મૃગજળ ઝાંઝવાના જળ એને કહેવાય મૃગજળ મૃગજળ એટલે કે ઝાંઝવાના જળ તો અહીંયા ઝાંઝવાના જળની જેમ આશા રહે અમર એવી શક્તિ તો મને આપજે વિદ્યાર્થી મિત્રો તમે ઝાંઝવાના જળ એટલે કે મૃગજળ તમે જોયું હશે ઘણી વખત આપણે એ રસ્તા પર ચાલ્યા જતા હોય અને જે જગ્યાએ આપણે છીએ એમ સામેથી સામે નજર કરીએ ત્યાં રોડ ઉપર એ ચડકતી સપાટી આપણને દેખાય ત્યારે આપણને એમ થાય કે ના આગળ એ રસ્તામાં પાણી લાગે છે એવી જ રીતે જંગલની અંદર અરણાઓ જે છે એ પાણીની શોધમાં હોય છે અને એમને પણ આવી જ રીતે એ પૃથ્વી પરની ચડકતી સપાટી દેખાય એટલે અરણાને પણ એમ થાય છે કે હાલો આગળ જઈશ અહીંયાથી આગળ જઈશ થોડે આગળ જઈશ મને પાણી મળશે થોડે આગળ જઈશ મને પાણી મળશે થોડે આગળ જઈશ મને આવી પાણી મને મળશે એવી આશા હોય છે તો એવી જ રીતે અહીંયા એ જીવનમાં નિરાશા પડી હોય તો પણ એ ઝંઝવાના ઝાંઝરની જેમ આશા અમર રહે એટલે કે આપણી જે કંઈ પણ આશા છે જેમ કે એ ઝંઝવાના જળ મેળવવાની આશા આપણને ક્યારે પૂરી થાય ગમે તેટલું ચાલીએ 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 પણ એ મૃગજળ જે છે એ ખરેખર ઝંઝવાના ઝાડ છે ત્યાં પાણી હોતું નથી આ પૃથ્વી પરની એક ચડકતી એ સપાટી એ આપણને દેખાય છે અને આપણે એમ લાગે છે કે અહીંયા પાણી છે પાણી છે પણ ખરેખર ત્યાં પાણી હોતું નથી એને મૃગજળ કહેવાય કે જંગલમાં હરણાઓને તરસ લાગી હોય અને એ એવા જળની શોધમાં હોય અને એને આવી પૃથ્વી પર એક ચડકતી સપાટી દેખાતા એ આગળ હાલ્યું જાય છે આગળ જાય છે પણ ખરેખર વાસ્તવમાં પાણી હોતું નથી અને થોડે ચાલતા 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 હરણાને એ ક્યાંક એવું નાનકડું એવું તળાવ દેખાય અને એની એ પાણી પીવાની આશા ઈચ્છા જે છે એ સંતોષાય છે એવી જ રીતે એમ કે ઘણી વખત આપણે જીવનમાં નિરાશ થઈ ગયા હોય જીવનમાં નિરાશા મળી હોય એનાથી આપણે હતાશ થવાનું નથી નિરાશ થઈને બેસી રહેવાનું નથી પણ આપણે શું કરવાનું છે કે આપણી જે આશા છે એ પૂરી કરવા માટે આપણે સતત એના પાછળ મહેનત અને એની પાછળ દોડવું પડશે ત્યારે આપણી આશા જે છે એ અમર થશે આવી તો મને શક્તિ આવ્યો કહે છે હતાશ થઈ ગયા જીવનમાં નિરાશાઓ મળે હતાશ થઈને હતાશ રહીને બેસી જઈએ તો શું થાય
આપણી જે આશાઓ છે એ અમર નથી, આપણી જે ઈચ્છાઓ છે એ પૂર્ણ થતી નથી. આપણી ઈચ્છાઓ ત્યારે પૂરી થાય છે અને આપણે પ્રભુ પાસે એવી એ શક્તિ માંગી કે મારી જે આશાઓ છે બધી જ પૂર્ણ થાય એવી તું મને શક્તિ આપ. હતાશ થઈને બેસી રહેવાથી કઈ ફાયદો થવાનો નથી. આપણી ઈચ્છા આપણી ઈચ્છાઓ આપણી આશાઓ જે છે એ પૂર્ણ થતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હરીન્દ્ર દવે એ ખૂબ સરસ મજાનું ગીત આપણા પાઠ્યપુસ્તકમાં આપ્યું, તેના વિશે આપણે ઘણું બધું સમજ્યા. હવે પછી આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. આ ગીતનો આપણે આગળ અભ્યાસ કરીશું હવે પછીના વિડીયોમાં. થેન્ક યુ.